તમે અને તમારા મિત્રો ડિનર માટે બેઠક આપવા કાર્ડ બનાવી રહ્યા છો તમે દરેકને કોરા કાગાની સમાન સ્ટ્રીપ આપવામાં આવી છે અને તમે તેના ભાગોને કલર કરવાનું ચાલુ કરો છો તમે બ્લુ થી શરૂ કરો છો તમારો મિત્ર મયંક ગ્રીન થી શરૂ કરે છે જોલી રેડ થી શરૂઆત કરે છે હેમંત પિંક થી ચાલુ કરે છે અને કાર્તિક પર્પલ થી શરૂ કરે છે એક કલરને વાપર્યા પછી કોની સ્ટ્રીપનો ભાગ તમે કલર કરેલા ભાગ જેવો જ સમાન છે તો અહીં આ મારી સ્ટ્રીપ છે તેના સમાન ભાગો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ છ સમાન ભાગો અને તેમાંથી કેટલા ભાગોમાં બ્લુ કલર કર્યો છે સમાન ભાગોમાંથી માંથી એક બે ત્રણ ચાર ચાર ને બ્લુ કલર કર્યો છે તો મારે એ જાણવાની જરૂર છે કે બીજા કયા લોકોએ બ્લુ સ્ટ્રીપ ના ચાર ભાગ જેટલી જ સ્ટ્રીપમાં કલર કર્યો છે તેના વિશે વિચારવાની બીજી રીત હું એમ કહું કેવો સમૂર્ણાં છે અને પછી તેમાંથી તેણે બે માં ગ્રીન કલર કર્યો છે તો ચાર સષ્ટમ એ બે તૃતીય સમાન છે તેની પાસે ત્રણ સમાન ભાગો છે મારી પાસે છ હતા જો હું આ બધાને બે ના જૂથમાં વહેંચું એટલે કે હું જો તેમને બે થી ડિવાઈડ કરું તો હું તેને બે ના જૂથમાં વહેંચી રહી છું તો મારી પાસે એક બે ત્રણ મારી પાસે ત્રણ સમાન ભાગો થશે અને પછી જો હું આ બ્લુ સ્ટ્રીપ ને ના જૂથમાં વહેંચું તો મારી પાસે એક અને બે એટલે કે બે ભાગ બચે એટલે જો આપણે ન્યુમેરેટર અને ડિનોમિનેટર બંનેને બે થી ડિવાઈડ કરીએ તો આપણને બે તૃતીયાંશ મળે જે મયંકના અપૂર્ણાંકને સમાન જ છે અથવા આ રીતે વિચારવાની બીજી રીત કે જો તમે મયંકના દરેક ભાગને બે માં વિભાજીત કરો જો તમે આને બે માં વિભાજીત કરો આ ભાગને બે માં વિભાજીત કરો અને આ ભાગને બે માં વિભાજીત કરો તો તમારી પાસે કુલ કેટલા ભાગ હશે તેની પાસે ત્રણ હતા આપણે તે દરેકને બે માં વિભાજીત કર્યા તો આપણે તેને બે વડે મલ્ટીપ્લાય કરી શકીએ જેથી આપણને છ મળે આ ગુણ્યા બે છે હવે દરેક આ બધા ભાગોને વિભાજિત કર્યા તો તમે તેને પણ વડે ગુણી શકો એટલે કે તમને ચાર મળશે આમ બે તૃતીયાંશ અને ચાર સષ્ટમ અંશ એ સમાન બાબત છે તેથી મારી જેમ જ મયંક પાસે સમાન ભાગો કલર કરેલા છે હવે જોઈએ કે આ બીજા અપૂર્ણાંક પણ સમાન છે કે નહીં જોલીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત માંથી એક ન્યુમેટર કે ડિનોમિનેટર ને ગુણી કે ભાગી શકીએ નહીં યાદ રાખો કે અપૂર્ણાંક ની કિંમત ને ન બદલવા એટલે કોઈક રીતે તેને ચાર સષ્ટમાં અંશ બનાવવા તે સમાન સંખ્યા થી જ થવું જોઈએ તેણીએ સમાન ભાગોમાં કલર કર્યો છે પણ તેના દરેક સ્ટ્રીપની સાઈઝ અલગ અલગ છે માટે ચાર શપ્તમાંશ એ ચાર ષષ્ટમાંશ કરતા ચોક્કસ અલગ છે એટલે આપણે જોલીને કાઢી શકીએ હવે હેમંતે એક બે ત્રણ ચાર પાંચ પાંચ માંથી એક બે ત્રણ ત્રણ ભાગોમાં કલર કર્યો છે ફરીથી હું ડિનોમિનેટર અને ન્યુમેરેટર ત્રણ પંચમાંશ ને કોઈ પણ સાથે ચાર સષ્ટમાં મેળવવા ન ગુણી શકું એટલે આ બંને સમાન નથી અને પછી કાર્તિકે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર ભાગો માંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ ભાગોમાં કલર કર્યો છે અને ફરીથી ન્યુમેરેટરમાં ચાર મેળવવા હું તેને બે વડે ડિવાઈડ કરી શકું પણ જો હું ડિનોમિનેટર ને બે વડે ડિવાઈડ કરું તો મને કઈક વિચિત્ર મળે ચાર ના છેદમાં એ છે એટલે કે મને ચાર ના છેદમાં પાંચ પોઈન્ટ પાંચ મળે તો આ સ્પષ્ટ રીતે ચાર ને સમાન નથી તો આપણે આ પણ કાઢી નાખીએ તો મેં અને મયંકે સમાન ભાગોમાં કલર કર્યું